नर्मदा जिल्लामां हाल प्रवेशोत्सवनो कार्यक्रम चाली रह्यो छे त्यारे गरुडेश्वर तालुका पंचायतना सभ्य नरेश सोलंकीए केटलीक शाळाओमां शिक्षको नहीं होवानो आक्षेप कर्यो हतो। नर्मदा जिल्लाना कोंग्रेसना आगेवान नरेश सोलंकीए सरकार द्वारा उजववामां आवता प्रवेशोत्सव निमित्ते सरकार द्वारा जे शाळाओमां शिक्षकोनी घट छे ते शाळाओमां पूरता शिक्षको मूकवामां आवे तेवी मांगणी करी हती। ज्यारे नर्मदा जिल्लामां केटलीक शाळाओने मर्ज करी देवाता विद्यार्थीओने 5 किलोमीटर सुधीनुं अंतर कापी अभ्यास माटे जवू पड़तु होवानुं पण तेमणे आक्षेप कर्यो हतो। આ લોકો કેટલી મસ્તી કરે છે અને સમસેપુરા ગામ એ ગરડેશ્વર તાલુકાનું આવેલું અને ત્યાં પણ આપણા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ ગામના લોકો અને શાળાના પ્રવેશોત્સવમાં સ્થાનિક લોકોને લઈને પણ ત્યાંની આસપાસની જનતાને જે શિક્ષણમાં આવવું જવું એના બાજુના જ ગામની અંદર વઘરાલી ગામ છે ત્યાં એક એટલું મોટું નાળું છે કે જે ગામની જોડેલું અને ત્યાં અત્યારની પરિસ્થિતિ પાણી આવી જાય છે તો આ પારથી પેલી પાર બાળકોને ભણવા આવવાની પણ તકલીફ છે તો ખરેખર આવી ચિંતાઓ પ્રાથમિક જરૂરિયાત માટે ખરેખર શિક્ષણમંત્રીએ આના પર બી ફોકસ કરવું જોઈએ અને ત્યાં સ્થળ પર જઈને મુલાકાત લેવી જોઈએ। માત્ર ને માત્ર શાળા પ્રવેશ કરવો કે આવી અને કોઈના ઘરમાં જમણવાર કરી અને જતું રહેવું આ એક ખરેખર નિંદનીય બાબત છે કે પ્રાથમિક જરૂરિયાત છે જે આજે શિક્ષકો પૂરતા ના હોય શાળાઓના ઓરડા જર્જરિત હાલતના હોય ઘણી બધી સમસ્યાઓ આખા અમારા નર્મદા જિલ્લાના તાલુકાની શાળાઓની અંદર અને પહેલો મુદ્દો તો એવો છે કે 5 કિલોમીટર રેસિયાની અંદરમાં જે શાળા હતી એ શાળાઓ પણ બંધ કરીને તેના ગામનું બાળક અહીંથી ચાલીને ત્યાં જવું એ પણ એના માટે એક વિષય બનેલો છે અને આજે પણ બાળકોને એવી તકલીફ પડે છે ભણવાની કે ના પૂછે વાત। ખરેખર સરકારે આવા પર ધ્યાન કરવું જોઈએ સાથે સાથે સાહેબે જાહેરાત પણ કરી છે પ્રણવ મોદી સાહેબે એ જિલ્લાના પ્રભારી છે એમણે 3-4 નારાની પણ સમીક્ષાઓ કરી છે કે આ પુલ તૈયાર થઈ જશે પણ માત્ર ને માત્ર ખાલી વચનો જ આપવા છે એની કોઈ ચિંતા કરવાનો વિષય રહેતો